વલ્લભીપુર તાલુકા શહેર દ્વારા એલઆરડી મુદ્દે એસટી ઓબીસી એસટી સમાજ દ્વારા બહારપરા વિસ્તારમાંથી રેલી કાઢી સૂત્રોચ્ચાર કરી મેન બજારમાંથી મામલતદાર કચેરી સુધીનું રેલીનું આયોજન કરી મામલતદાર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જીઆર રદ કરવા બાબત તેમજ સરકાર દ્વારા પરિપત્ર બનાવાયો તેમાં શેરછાડ થઈ હોય અને અનુસારે મામલતદાર સાહેબ શ્રીને આવેદન આપી આગામી સમયમાં અને ઓબીસી એસટી સમાજને ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન તેમજ ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરશું તેવું ચીમકી આપી હતી. અહેવાલ હેમત ડાભી, વલ્લભીપુર. જનરલ વર્ગનો લાભ કરાવી અને રાજકારણ ખોલી રહી સરકાર. અમે આ દેશના 85% લોકો છીએ. અમે સરકારને ચેલેન્જ આપીએ છીએ કે તમે આ ચાલાકી બંધ કરી દો. અમારી દીકરીને બેઠી છે અને તેને તાત્કાલિક આ તમે ગેરબંધારણીય જે ઠરાવ કર્યો છે 1/18 એ ઠરાવ તાત્કાલિક રદ કરો. તમે રદ નહીં કરો તો તમે સમજી શકો છો આ દેશના 85% લોકો શું કરી શકે. અમે અમારો સ્વયં જાળવીને બેઠા છીએ. જો વહેલી તકે આ સરકાર નિર્ણય નહીં લે તો આખા જિલ્લામાં, દેશમાં, રાજ્યમાં તમામ એસસી એસટી ઓબીસી એક થઈ ઘણા સરકાર. મારું નામ મીરુ ચોરસિયા. આજરોજ વલ્લભીપુર તાલુકાના એસસી એસટી ઓબીસી સમાજના લોકોએ મામલતદાર શ્રી વલ્લભીપુરને આવેદનપત્ર આપેલ. ગાંધીનગર ખાતે લોકરક્ષક દળની ભરતીમાં 1/8/2018 જે પરિપત્ર સરકારે કરેલ છે તે પરિપત્ર રદ થાય. ઘણા ટાઈમથી છેલ્લા 1.5 માસથી ત્યાં બહેનો ઉપવાસ બેઠી છે, છતાં આજ સુધી સરકારને પેટમાં પાણી પણ હલતું નથી. સર, એ બહેનોના અમે સમર્થનમાં અને 1/8/2018 જે પરિપત્ર કર્યો છે એના વિરુદ્ધમાં આજ રોજ અમે તમામ ગરીબ લોકોએ આવેદનપત્ર આપી સરકારને અમે રજૂઆત કરીએ છીએ કે તાત્કાલિક તમામ જવાબદારી સરકાર સિંહ રહેશે એની ખાસ ગંભીર નોંધ લે. જય શ્રી રામસિંહભાઈ જાદવભાઈ નાંડોળિયા, માજી તાલુકા પંચાયત ઉપપ્રમુખ. વલ્લભીપુર ગાંધીનગરમાં જે ઉપવાસ આંદોલન ઉપર આપણી બહેનો 85% ઓબીસી સમાજ એસટી સમાજને બેઠેલી છે ત્યાં અને વિશાળ સંખ્યામાં રેલી કાઢી અને બધાએ ખૂબ સહકાર આપ્યો છે.